ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે। આ દિવાળીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતના શહેરોની પણ વાત કરીએ તો આ શહેરો બાકાત રહે તેવી સ્થિતિ નથી। અમદાવાદ હોય કે રાજકોટ, વડોદરા હોય કે સુરત, ઠેર ઠેર દિવાળીના અલગ અલગ રંગ જોવા મળ્યા છે। આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। તો આ દ્રશ્યો છે બરોડાના, વડોદરાના આ દ્રશ્યો છે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજની જે જન્મભૂમિ છે તે સ્થળ પરના આ દ્રશ્યો છે। ત્યાં જે પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે, તેમના પ્રાગટ્ય દિવસની આ ઉજવણી થઈ રહી છે, વર્ષોથી પરંપરા મુજબ આ ઉજવણી કરવામાં આવે છે। અને આવા જ દ્રશ્યો ખૂબ જ સુંદર લાઇટિંગ સાથે દીવડા પ્રગટાવવામાં આવે છે, શણગાર કરવામાં આવે છે, આ સાથે જ રાત્રિના સમયે આતશબાજી પણ થાય છે। તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આરતી ઉતારી આ દ્રશ્યો આપ જોઈ શકો છો। વડોદરાના પાદરાના ચાણસદમાં નારાયણ સરોવર ખાતે ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવી છે। આ દ્રશ્યો આપ જુઓ, પ્રમુખ સ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ ચાણસદ ખાતે નારાયણ સરોવરની મહાઆરતીના ડ્રોન દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। દિવાળીના પર્વને લઈને 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવસ દરમિયાન અનેક ભવ્ય કાર્યક્રમ યોજાશે, જેના ભાગરૂપે કાળી ચૌદસના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતો મહંતોના હસ્તે 11,000 દીવડા પ્રગટાવી આરતી કરવામાં આવી, જે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે। સંતો દ્વારા શાસ્ત્રોક્ત ગુંજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતીમાં સહભાગી બન્યા અને તેનો લાભો લીધો। તો હવે આ દ્રશ્યો આપ જોઈ શકો છો, રાજકોટનો છે, જ્યાં રાજકોટમાં જે પ્રમાણે લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું, આ વખતે દિવાળી કાર્નિવલનું આયોજન પણ રાજકોટમાં થયું છે, અને જે પ્રમાણે સુંદર રીતે શણગાર થયા છે, આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો। રેસ કોર્સ રોડ હોય કે પછી વિવિધ વિસ્તારો હોય અલગ અલગ રાજકોટના, આવી જ રીતે સુંદર શણગાર કરવામાં આવ્યા છે। રોશનીથી જગમગી ઉઠ્યું છે રાજકોટ શહેર। આમ તો રાજકોટને રંગીલું રાજકોટ પણ કહેવાય છે, અને જ્યારે દિવાળીનો પર્વ હોય તો રાજકોટમાં જાણે કે 4 ચાંદ લાગી જાય છે। સુંદર લાઇટિંગ, વિવિધ બ્રિજ હોય, ઓવરબ્રિજ હોય કે પછી મોટી ઇમારતો હોય, કોઈ ખૂણો એવો બાકી નથી રહેતો જ્યાં આ પ્રકારના સુંદર દ્રશ્યો સર્જાતા નથી હોતા। રાજકોટવાસીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો સ્પેશિયલી રાજકોટ આવતા હોય છે આ રોશનીને નિહાળવા માટે, અને આ રોશની પણ એટલી સુંદર હોય છે કે લોકોનું મન મોહી જાય। તો દિવાળીના મહાપર્વને લઈને સુરેન્દ્રનગરના દૂધરેજ ગામે આવેલ સુપ્રસિદ્ધ વડવાળા મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો। વડવાળા મંદિર રંગબેરંગી લાઇટ્સથી ઝળહળી ઉઠ્યું છે। દિવાળી અને બેસતા વર્ષને લઈ ખાસ મંદિરનો શણગાર કરવામાં આવ્યો। કહેવાય છે કે વડવાળા મંદિર ભરવાડ સમાજ અને રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે। માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાંથી ભક્તો અહીં વડવાળા દેવના દર્શન કરવા આવે છે। તો સુરેન્દ્રનગરમાં વડવાળાનું આ મંદિર આપ જોઈ શકો છો, તે ખાસ કરીને ભરવાડ સમાજ અને રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર છે, અને અહીં પણ દિવાળીની જે પ્રમાણે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, મંદિર પર સુંદર લાઇટિંગ અને શણગાર કરવામાં આવ્યો છે। દિવાળી તહેવાર ભારતનો એ તહેવાર છે જ્યાં કોઈ પણ જાતિ કે ધર્મ લાગુ નથી પડતો, સૌ કોઈ એક સાથે મળીને દિવાળીની ઉજવણી કરતા હોય છે, અને તેના જ આ સુંદર દ્રશ્યો। ઘરની લક્ષ્મી એટલે